200 મીટર લાંબી એક રેલગાડી એક થાંભલાને 60 કિમી પ્રતિ કલાકની ગતિથી કેટલા સમયમાં પસાર કરશે? તો પહેલા આ ચિત્ર જોવો તમે, ક્યાં એક થાંભલો છે અને આ રેલગાડી છે. આ રેલગાડીની લંબાઈ કેટલી કીધી છે? 200 મીટર. તો 200 મીટર મેં દર્શાવી, જો રેલગાડી 200 મીટર લાંબી છે. હવે જો એ આગળ વધે તો કેટલા મીટર કાપશે ત્યારે આખી આ થાંભલાને પસાર કરશે? તો તમે જોઈ શકો છો વિડીયોમાં. એનો મતલબ કે આ 200 મીટર હતી, એ આખે આખે આ બાજુ આવી એટલે 200 મીટર અંતર કાપ્યું. કેટલું કાપ્યું અંતર? 200 મીટર. આ 200 મીટર અંતર કાપ્યું. તો આપણે ટ્રેનની 200 મીટર અંતર કાપવામાં કેટલો સમય લીધો એ શોધવો પડશે. એટલે જે જવાબ આપે સેકન્ડમાં આપ્યો છે, અને 60 કિમી પ્રતિ કલાકની ઝડપ આપેલી છે. તો 60 કિમી પ્રતિ કલાક. હવે આપણે જે શોધવાનું છે મીટર અને સેકન્ડ. પહેલા આ જે કિમી આપે છે એમાં મીટરમાં ફેરવી દઈએ તો 60 કિમીના મીટર થશે. 1 કિમીના મીટર હોય, 1000. 60 કિમીના મીટર થશે 60,000. આ જે ઝડપ આપી હતી એ કલાકની આપી હતી. કલાકના સેકન્ડ કેટલા થાય? તો 1 કલાકના સેકન્ડ થાય 3600. 1 કલાકના સેકન્ડ થાય 3600. હવે આપણા 200 મીટરની સ્પીડ શોધવાની છે, ઝડપ શોધવાની છે. 200 મીટર કેટલા સેકન્ડમાં કાપશે? તો 200 મીટર અહીં લખીશું આપણે, સેકન્ડ શોધવાના છે, પ્રશ્ન ચિહ્ન કરીશું. તો આને ઉલટાવીશું તો આવી રીતે લખી શકશું આપણે, 200 ના છેદમાં 60,000 × 3600. 2 0 2 0 ઉડાડ્યા, 2 0 2 0 ઉડાડ્યા, 6 6 36 અને 6 2 12, 12 સેકન્ડ લાગશે. આ નંબરનો જવાબ સાચો છે. આ પ્રકારના વિડીયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો.